हर हर महादेव, हर हर महादेव ना गूंज आजे गूंजी रहा छे। आजे शिवरात्रि नो पर्व छे। शिवरात्रि नो पर्व एटले भगवान शिव नो पर्व मानवामां आवे छे। आजना दिवसे अनेक लोको भगवान शिवनी पूजा अने अर्चन करे छे, भगवान शिवनो अभिषेक करे छे, जल दूध जेवी अन्य वस्तुओंथी अभिषेक करी पोतानी जातने धन्यता अनुभवे छे अने भगवानने रीझवानो प्रयत्न करे छे। शुं छे शिवरात्रि, आप जोई शको छो अत्यारे अमे ऊभा छीए चकुड़िया महादेवना मंदिरे। અહીંયા ભગવાનને પૂજા કરવા માટે અને ભગવાનના દર્શન કરવા માટે કેટલી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, સાથે જ વ્યવસ્થા બગડે નહીં તેના માટે અહીંયા સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી રાખવામાં આવી છે અને ભક્તો ભગવાન શિવને અલગ અલગ વસ્તુનો અભિષેક કરી રહ્યા છે અને અલગ અલગ વસ્તુ ચડાવી રહ્યા છે, જેવા કે બીલીપત્ર છે અને અન્ય વસ્તુઓ ચડાવી રહ્યા છે અને દૂધ તથા જળનો અભિષેક કરી રહ્યા છે અને આ રીતે આજના પર્વ ઉપર ભક્તો મહાદેવને ભગવાન શિવને અભિષેક કરી અને પોતાની જાતને ધન્ય અનુભવે છે। શું છે શિવરાત્રિનું મહત્વ અને ચકુડિયા મહાદેવનો શું છે ઇતિહાસ જાણવા માટે આપણે વાત કરીએ અહીંયાના પૂજારી સાથે। સ્વાગત છે આપનું ન્યૂઝ ઓનલાઈનમાં। આજે શિવરાત્રિનો પર્વ છે, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો શિવરાત્રિના પર્વનું મહત્વ શું છે? શિવરાત્રિ આખા વિશ્વમાં બધે ધામધૂમથી ઉજવાય છે। શિવરાત્રિ એવો દિવસ છે કે બહુ લોકોને આનંદ થાય છે। શિવરાત્રિના દિવસે ભગવાનના દર્શન કરીને બધા ધન્ય થઈ જાય છે। અહીંયા બી 200 વર્ષ જૂનું મંદિર છે, શિવાલય કૂવામાંથી પ્રગટ થયેલું 200 વર્ષ પહેલાં। અહીંયા બી વર્ષોથી અહીંયા શિવરાત્રિનો મેળો ભરાય છે। સવારે 4:15 વાગે આરતી થાય છે, મહાઆરતી, શ્વામળ દૂધનો અભિષેક થાય છે, સાંજે 4:30 વાગે બરફના મહાદેવના દર્શન થાય છે અને રાત્રે 12 વાગે મહાપૂજાનું આયોજન કરવામાં આવે છે। શિવરાત્રિના બીજા દિવસે પાયણા કરવામાં આવે છે। જે લોકો ચારધામની યાત્રા નથી કરી શકતું અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન કરે છે તો 4 ધામ યાત્રા જેટલું એમને ફળ મળે છે। શિવરાત્રિમાં કોઈ અપવાસ કરે છે, કોઈ એક ટાઈમ જમે છે, કોઈ બે ટાઈમ, એક ટાઈમ જમે છે, કોઈ એક ટાઈમ ફરાળ કરે છે, કોઈ નકોડો ઉપવાસ કરે છે અને ભગવાનની અહીંયા તો હજારો ભક્તો આવે છે શિવરાત્રિના દિવસે દર્શનનો લાભ, મેરો ખૂબ ભરાય છે। અહીંયા ઠંડઈ બનાવવામાં આવે છે, ઠંડઈનો પ્રસાદ ખાસો લગભગ બનાવવામાં આવે છે। અહીંયા હજારો ભક્તો ઠંડઈનો પ્રસાદ લે છે, ભગવાનના દર્શન કરીને ધન્ય થાય છે અને એમની દરેક મનોકામના ભગવાન પરિપૂર્ણ કરે છે। જો ખાસ કરીને આપણે વાત કરીએ ભાંગની તો આજના દિવસે ભક્તો ભાંગ પ્રસાદી તરીકે લેતા હોય તો છે, તો આજના દિવસે ભાંગ પીવાનું મહત્વ શું છે? આજે શિવરાત્રિ છે એટલે શિવજીને શિવલિંગ ઉપર ભાંગ ચડાઈ લોકો ચડાવે છે અને એ શિવલિંગ ઉપર ચડાયા પછી ભક્તો ભાંગનો પ્રસાદ લે છે અને ભગવાનના દર્શન કરીને ધન્ય થઈ જાય છે। જો ખાસ કરીને આપણે આ મહાદેવનું મંદિર છે, ચકુડિયા મહાદેવનું મંદિર, એના ઇતિહાસની વાત કરીએ ટૂંકમાં તો એનો ઇતિહાસ શું છે અને કઈ રીતે શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી? આજથી 200 વર્ષ પહેલાં કૂવો ખોદાતો હતો, એમાંથી શિવલિંગ બિરાજ કૂવામાંથી શિવલિંગ નીકળ્યું હતું અને પછી શંકર ભગવાનની પ્રતિમા નીકળી, પાર્વતીમાં નીકળ્યા, 7 ચોટી છે લિંગ ઉપર, ચોટિયા મહાદેવમાંથી ચકુડિયા મહાદેવ નામ પડેલું છે। હજુ બધા ભક્તો જે પાણી ચડે બધું કૂવામાં જાય છે, વર્ષોથી નાગદાદા છે કૂવાની અંદર અને બહુ ઉંમર લાયક છે, વર્ષમાં એકવાર દર્શન આપે છે અને આ મંદિરનો ઇતિહાસ એવો છે કે અહીંયા 1998માં રામરોટી માર પપ્પાએ ચાલુ કરી હતી અને રામરોટીમાંથી પરમ પૂજ્ય શંભુ મહારાજે પહેલી વહેલી ભાગવત કથા કરી, મોટે મોરારી બાપુએ અહીંયા કરી કથા, પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજે અહીંયા ગરીબોના સદાવ્રતના લાભાર્થે અહીંયા 5 વાર ભાગવત કથા કરેલી છે અને ઇતિહાસ બહુ જૂનો છે મંદિરનો, જેટલું કહીએ એટલું ઓછું છે। જો ખાસ કરીને વાત કરીએ તો અહીંયા મંદિરમાં અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે, રામરોટી ચલાવવામાં આવે છે, તો રોજ કેટલા ભક્તો અહીંયા પ્રસાદ લે છે અને આજે શિવરાત્રિનો પર્વ છે તો અસંખ્ય લોકો અહીંયા આવી રહ્યા છે, શું કહેશો? અહીંયા બંને ટાઈમથી 1000 થી 1200 માણસ ડેલી જમે છે। અહીંયા સવારે દારભાત શાક રોટલી હોય છે, સાંજે ખીચડી કઢી હોય છે, પ્લસ પ્રવાસની ગાડીઓ આવે તો જમવાની રહેવાની સગવડ બધી ફ્રી ઓફ આપવામાં આવે છે। અહીંયા આજે શિવરાત્રિ છે એટલે 1000 ભક્તો ભગવાનનો પ્રસાદ લે છે। અહીંયા ફરાળી આઈટમ બનાવવામાં આવે છે, મોરૈયો છે, સૂકી ભાજી છે, ફરાળી કઢી છે, એટલે દરેકને ફરાળ આપવામાં આવે છે અહીંયા। તો આ હતા મંદિરના પૂજારી, જેણે આપણને શિવરાત્રિનું મહત્વ સમજાવ્યું, ભાંગ આજના દિવસે કેમ પીવામાં આવે છે અને શું છે ચકુડિયા મહાદેવ મંદિરનો ઇતિહાસ તે સંપૂર્ણ આપણને વાત કરી અને આપણને માહિતગાર કર્યા। આજે બસ માત્ર ને માત્ર એક જ ગુંજ આપણને સંભળાશે, હર હર મહાદેવ, હર હર મહાદેવ। કેમેરામેન દીક્ષિત સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।